હાલમાં રોગચાળો વધી રહ્યો છે, જ્યારે પોરબંદર એસટીના મુસાફરો અને એસટી સ્ટાફ તંદુરસ્ત રહે તે માટે એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન યોજી અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પોરબંદરમાં હાલમાં રોગચાળો વકરી રહ્યો છે, ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળે છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો પણ ભરચક જોવા મળે છે, ત્યારે એસટી ડેપોના મુસાફરો અને એસટી સ્ટાફ સ્વસ્થ રહે તે માટે આપણું બસ સ્ટેન્ડ સ્વચ્છ બસ સ્ટેન્ડ અભિયાન અંતર્ગત ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર એચએમ રૂઘાણીના માર્ગદર્શન હેઠળ એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન યોજાયું હતું અને જિલ્લા આરોગ્ય ટીમની સાથે રહી આખા બસ સ્ટેન્ડની પ્રિમાઇસિસમાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આવા રોગચાળો સામે સ્વચ્છતા રાખવાથી સ્વસ્થ રહી શકાય છે, ત્યારે સ્વચ્છતાના પૂજારી ગાંધીજીની ભૂમિમાં લોકો પણ આ બાબતે જાગૃત બને તે જરૂરી જણાય છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું એચએમ રૂઘાણી, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર પોરબંદર ડેપો. હાલમાં રોગચાળાનું વાતાવરણ ફેલાયેલું છે, ત્યારે એસટી વિભાગ દ્વારા સફાઈની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે અને આ બાબતે આજરોજ જિલ્લા આરોગ્ય તંત્રના કર્મચારીઓ દ્વારા સંપૂર્ણપણે ડેપોની સાફસફાઈ કરાવડાવી અને જંતુનાશક દવાનો પણ આખા ડેપોની પ્રિમાઇસિસમાં છંટકાવ કરાવડાવેલો છે. વિશેષમાં સફાઈ તો રોજિંદી અમારી નિયમિત રીતે બસ સ્ટેન્ડની અંદર ચાલુ જ હોય છે, પરંતુ ખાસ કરીને આપના માધ્યમથી મુસાફર જનતાને પણ આ સફાઈ જાળવી રાખવા સહયોગ આપવા નમ્ર અપીલ કરું છું. કારણ કે સફાઈ એના સમયસર થતી જ હોય છે, ત્યારબાદ જે મુસાફરો પોતાનો કચરો, પ્લાસ્ટિક વગેરે જે કંઈ પણ છે એ બસ સ્ટેન્ડની અંદર ન ફેંકતા બસ સ્ટેન્ડની અંદર રાખેલી કચરા ટોપલીમાં નાખે અને અમને સહકાર આપે આવી અપેક્ષા રાખું છું.